डीसा नगर पालिका प्रमुखे हरिओम हाईस्कूल पाछळना आवास योजनाना मकानो आपवानी खात्री आपी छे, त्यारे दबाणदारो अने नगरपालिका वच्चे आव्यु सुखद समाधान। बनासकांठा जिल्लाना व्यापारी मथक डीसा खाते आवेल आदर्श हाईस्कूल पासेना दबाणदारोए पालिका कचेरी खाते पहोंची ऑफिसरना छाजिया लीधा हता, जेमां मोटी संख्यामां महिलाओ पालिका कचेरी खाते पहोंची हंगामो मचावता दक्षिण पोलीस घटनास्थळे पहोंची हती, त्यारे मामलो वधु उग्र बनी गयो हतो। ત્યારે ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા બેઘર બનેલા લોકોને હરિઓમ હાઈસ્કૂલની પાછળ આવાસ યોજનાના મકાનો આપવાની જાહેરાત કરાતા દબાણદારો ખુશખુશાલ થઈ ગયા હતા। આમ પાલિકા કચેરી ખાતે સુખદ સમાધાન થયું હતું, ત્યારે બેઘર બનેલા લોકોએ પાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કરનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આ દબાણદારોના સાથે ઉદ્ધતાઈપૂર્ણ વ્યવહાર મામલે ડીસા શહેરના જાણીતા ધારાશાસ્ત્રી ધર્મેન્દ્ર ફોફાણીએ ડીસા શહેર પોલીસ મથકે નગરપાલિકા ચીફ ઓફિસર સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે આમ આદમી પાર્ટીના સુભાષભાઈ ઠક્કરે ચીફ ઓફિસર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। રહેવા માટેની તમને છૂટ, તમે ત્યાં રહો, આ બાજુ અમે ચેક કરાવીએ છીએ અને તમને હરિયોમાં મળે પહેલો ટ્રાય, અમે તમને ફ્લેટ મળે, ફ્લેટ તમને મળે તો કાયમી તમારું શાંતિ થાય, તમે વળી બીજે ક્યાંક જાઓ, વળી કાલ કુટીને કોક થયો, કોઈ રોડ આવે, કોઈ ફ્લેટ આવે, વળી પાછું આનું આ તમારે કરવાનો વારો ના આવે, કાયમી તમને તમારો આશિયાનો મળે, એના માટે હું ચીફ ઓફિસર અને અમારા અધિકારી તમે રસ્તો કાઢો।